વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણા જિલ્લાના ઉંઝામાં નવજાત શિશુ મળી આવ્યું છે. બાથરૂમના દાવા પરથી બાળક મળી આવ્યું છે. બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે અને સમગ્ર બનાવને પગલે ઉંઝા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો આ અંગે વધુ વિગત આપવામાં સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા કમલેશ. કમલેશ, જણાવો કે જે બાળક મળી આવ્યું છે, બાથરૂમમાંથી બાળક મળી આવ્યું છે, બાથરૂમ ધાબા પરના બાથરૂમમાંથી આ બાળક મળી આવતા સમગ્ર વિસ્તારની અંદર ચર્ચા મચી છે. શું છે માહિતી આ અંગેની? ચોક્કસ, આપણે જણાવું કે ઉંઝા તાલુકાના અમુડ ગામની આ ઘટના છે. અમુડ ગામના પટેલવાસના છેડા ઉપર આવેલા એક મકાનના ધાબા ઉપરથી બાળક મળી આવવાની ઘટના સામે આવી છે. કોઈ અજાણ્યા સ્ત્રી દ્વારા બાથરૂમના ધાબા ઉપર બાળકને છોડીને તરછોડીને ફરાર થઈ ગઈ હતી અને બાળક રાત્રિ દરમિયાન તરછોડી જવાયું હતું. આ ઘટનાની જાણ ગામ લોકોને થતા બાળક રડવાનો વાત સાંભળીને ગામ લોકો ત્યાં દોડી ગયા હતા અને બાળકને સારવાર અર્થે ઉંઝા કોટેજ હોસ્પિટલ અને ત્યારબાદ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું છે. તો બીજી તરફ આ ઘટના અંગે ઉંઝા પોલીસમાં બાળકને તરછોડી જનાર કોઈ અજાણી મહિલા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ આ મહિલા કોણ છે, આ બાળક કોણ છે અને બાળકને કોણ તરછોડી ગઈ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. જી જી કમલેશ, સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ઉંઝામાંથી નવજાત શિશુ મળી આવ્યું છે. બાળક ધાબાના બાથરૂમમાંથી શિશુ મળી આવતા ચકચાર મચી ગઈ છે. સાથે જ હાલ આ બાળકને મહેસાણા ખાતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે વધુ સારવાર હેઠળ. અને પોલીસે પણ આ જ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ કરી છે. કઈ મહિલા કે કોણ છે જે આ બાળકને અહીંયા છોડી ગયું હતું.